नगर प्राथमिक शिक्षण समिति द्वारा समिति की 22 जेटली शाळाओना समारकाम माटेनी कामगीरी आजथी हाथ धरवामां आवी छे त्यारे नेताजी सुभाषचंद्र बोस तांदलजा शाळाना विद्यार्थी अने हाल वैकल्पिक व्यवस्था न मळे त्यां सुधी घरे बैठा शिक्षण आपवानो निर्णय करवामां आव्यो छे। जेने लईने विस्तारना सामाजिक कार्यकर अशफाक मल्लिक द्वारा शिक्षण समितिना चेरमेन मिनेश पंड्याने आवेदनपत्र आपी रजूआत करवामां आवी छे कि शाळाना नवीनीकरणनी कामगीरीनुं तेओ समर्थन करे छे, परंतु बाळकोनुं शिक्षण प्रभावित न थाय तेनी पण समिति काळजी ले। मामलाने गंभीरताथी लई वहेली तके समारकाम पूर्ण करी बाळकोनुं शिक्षण शुरू थाय तेवी बाहीधरी आपी छे। आ साथे वैकल्पिक व्यवस्था ऊभी न थाय त्यां सुधी बाळकोना शिक्षणने लईने पण गंभीरता व्यक्त करी छे। त्યાંના એક એડવોકેટ વકીલ જે ત્યાંના આગેવાન છે એમના તરફથી એક રજૂઆત કરવામાં આવેલી કે નેતાજી સુભાષચંદ્ર બોઝમાં બાળકો ભણી રહ્યા છે, 800 જેટલા બાળકો ભણી રહ્યા છે, એ લોકોની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની હોય તો અમારા તરફથી પૂરેપૂરો સાથ અને સહકાર આપીશું, કાં તો શાળાને તાત્કાલિક રિપેરિંગ કરવાનું કે રીતનું આયોજન છે એ માટેનું એમને મને પત્ર આપેલો, એમને આખી વિગત એમને સમજાવીને એમને જણાવ્યું છે કે અમે વૈકલ્પિક વ્યવસ્થા ભાવરૂપે રિપેરિંગની કામગીરી બી શરૂ કરી દીધી છે અને આજુબાજુમાં કોઈ શાળા નજીક છે કે કોઈ એનજીઓ દ્વારા કોઈ પ્રાઇવેટ શાળા મળી શકે છે એના માટેની ચર્ચા કરી શાળાના આચાર્ય જોડે વાલીઓ જોડે તમામ જોડે ચર્ચા કરીને આગળનું શું આયોજન થાય છે એના માટેની અમે રજૂઆત બી કરેલી છે। એમને મેં સમજાવ્યા છે કે તમારો બી સાથ સહકાર જરૂર છે, બાળકોના સ્વાસ્થ્યની સાથે સુરક્ષા સાથે શિક્ષણ પણ ના બગડે એ માટે તમારે બી સાથ સહકાર આપવો છે। એમને મને બાંયધરી આપી છે અને અમને વિશ્વાસ આપ્યો છે કે કોઈપણ પ્રકારની અમારી જરૂરિયાત હશે તો અમે એ પ્રમાણે કામ કરવા માટે તૈયાર છે। નોટિસો આપી છે, વૈકલ્પિક વ્યવસ્થાની વાત છે, તેવી જ એક શાળા તાંદલજા વિસ્તારમાં આવેલી છે, નેતાજી સુભાષચંદ્ર બોઝ શાળા। આ શાળામાં બે પાળીમાં 1-8 ધોરણનો અભ્યાસ થાય છે, પહેલી પાળીમાં બી 1-8 અને બીજી પાળીમાં બી 1-8। આમ આ શાળાની અંદર 800થી વધારે બાળકો અભ્યાસ કરી રહ્યા છે। આ એ જ બાળકો છે કે ખરેખર જે બાળકો પ્રાઇવેટ સ્કૂલની જે ફીસ હોય એ ભરપાઈ નથી કરી શકતા। સરકારે ગરીબ બાળકો માટે RTEનો કાયદો લાવ્યા, એ RTEના કાયદામાં સરકારે એવું કર્યું કે ભાઈ 25% પ્રાઇવેટ સ્કૂલોની અંદર પણ ગરીબ બાળકો માટે રાખી, પણ આ એવા ગરીબ બાળકો છે કે જેમને RTE હેઠળ પર સમાવેશ નથી પામ્યા। એટલે ખરેખર આ બાળકો સૌથી વધુ જરૂરતમંદ છે। આ જ બાળકોની અંદર એજ્યુકેશનમાં ડ્રોપ આઉટ રેશિયો વધારે હોય છે, એટલે આ બાળકોની માટે ખાસ જરૂરી છે કે આ શાળાઓ બનવી જોઈએ। અમારા વિસ્તારની નેતાજી સુભાષચંદ્ર બોઝ જે શાળા છે, આ શાળાની અંદર છેલ્લા લગભગ 2012-13થી સતત સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની નોટિસો આવી રહી છે, પણ અત્યાર સુધી મેન્ટેન નથી થતી। અત્યારે મેન્ટેનન્સનું કામ ચાલુ થઈ ગયું છે, એ ખુશીની વાત છે। આ લડાઈ પછી એક વસ્તુ સારી થઈ કે ભાઈ કોઈ મેન્ટેનન્સ ચાલુ થઈ ગયું છે અને હરણી બોટકાન જેવી દુર્ઘટના ના સર્જાય એના માટે જ અમે લોકો આ શાળાને બાબતે રજૂઆત કરવા આવ્યા છે। અને આજે અધ્યક્ષશ્રી શિક્ષણ સમિતિના અધ્યક્ષશ્રી મિનેશ પંડ્યાજીને મળ્યા છે, એમણે પણ બાંયધરી આપી છે, એમણે પણ બહુ પોઝિટિવ એટીટ્યુડમાં વાત કરી છે। પણ પ્રશ્ન એ છે કે આજથી શાળા ઘરે હોમ વર્ક ફ્રોમ હોમ જેવું શાળાના વિદ્યાર્થીઓને આપી દીધું છે, એટલે ખાસ આજે આવવાની જરૂરત ઊભી થઈ। એનું કારણ છે કે 1-8 ધોરણનું બાળક, હવે આ તો ગરીબ બાળકો, એમને ત્યાં ક્યાં ઇન્ટરનેટ, એમને ત્યાં ક્યાં તમે ઓનલાઈન ભણાવો છો, એટલે આ બધા પ્રશ્નો હતા, એટલે એમની સાથે ચર્ચા થઈ છે। એમને બેગલેસ ડેની ઉજવણી કરાવે છે એવું છે એમને કહેવું, પણ આગામી દિવસોની અંદર એ આ પ્રશ્નોનું સમાધાન કરશે અને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે અને ત્યાર મેન્ટેનન્સની કામગીરી ચાલુ થઈ ગઈ છે, તે ત્યાર પછી શાળાને ત્યાં શિફ્ટ કરી અને મેન્ટેનન્સ વ્યવસ્થિત કરી દેશે એવું કીધું છે। અને આગામી દિવસોમાં એના પછી કે શાળા બનાવવા માટેની કામગીરી પણ અમે લઈશું એવી એમણે બાંયધરી આપી છે।